चलो विद्यार्थी मित्रों, आज ना लेक्चर में प्रक्षेप गति ना समीकरणों प्रक्षेप गति ना समीकरणों सॉल्यूशन तरफ आगळ वधीए। चलो आकृति जोता जाइए। y x નો ઘટક vy cos થીટા સોરી vy sin થીટા ઉપર તરફ x અક્ષ નો ઘટક vx cos थीटा। હવે સપોઝ કે x અક્ષ સાથે ઉગમ બિંદુથી x અક્ષ સાથે થીટા કોણે કોઈ પદાર્થની ગતિ કરાવવામાં આવે છે। આ થીટા કોણ આપણે ચર્ચા કરી લીધી છે સ્પર્શકની દિશામાં વેગ એ પ્રારંભિક વેગ એટલે u તરીકે હું લઉં છું પ્રારંભિક વેગ એટલે u લખું છું પછી જુદા જુદા પોઈન્ટ માટે જે તે બિંદુએ સ્પર્શકની દિશામાં જોઈએ તેના બે ઘટક વી એક્સ અને વી વાય અને આ પરિણામી વેગ વી। હવે આને જે છે એ શું ઘટક સ્વરૂપમાં લખવું હોય તો વી એક્સ કોસ થીટા લખી શકાય અને આને વી વાય સાઈન થીટા લખી શકાય। ચાલો ત્યારબાદ આપણે ત્રણ વસ્તુ મેળવવાની છે વિદ્યાર્થી મિત્રો। પહેલું અવધિ, અવધિ એટલે આ જે સમસ્થિતિ જે અંતર કપાય છે અંતર જે સમસ્થિતિ કપાય છે આ બિંદુથી આ બિંદુ સુધી એને અવધિ કહે છે। અવધિ એટલે આર અથવા તો એક્સ પણ કહેવામાં આવે છે। અવધિને આર અથવા તો એક્સ કહેવામાં આવે છે। એક આ વસ્તુ ફાઇન કરવાની છે। બીજી વસ્તુ કે પ્રક્ષેપ પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ એટલે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ h, પ્રક્ષેપ પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ કેપિટલ h અને ત્યારબાદ જે વસ્તુ મેળવવાની છે એ એ છે ઉડ્ડયન ટાઈમ, ઉડ્ડયન સમય એટલે કે ફ્લાઇટ ટાઈમ, ફ્લાઇટ ટાઈમ જેને ટી તરીકે કહેવામાં આવે છે, ટી લેવામાં આવે છે। આ ત્રણ મેઇન સમીકરણ મેળવવાના છે।
વિદ્યાર્થી મિત્રો, આ ત્રણ મેઇન સમીકરણ છે ને હું મારી રીતે અલગથી તમને લખાવું છું. આપણે એક્સ અને વાય માટે પાર્શિયલી લેશું. એક્સ અક્ષિસના ઘટકની ચર્ચા આપણે એક્સ અક્ષિસમાં કરશું, વાય અક્ષિસની ઘટકની ચર્ચા આપણે વાય અક્ષિસમાં કરશું, તો થોડું વધારે મજા આવશે. તમને પણ સમજાશે? ચલો, તો અહીંયા આપણે ચર્ચા કરવાની છે એક્સ એક્સિસના કમ્પોનન્ટની, અને અહીંયા આપણે ચર્ચા કરવાની છે વાય એક્સિસના કમ્પોનન્ટની. ચાલો, ચલો એક્સ એક્સિસ અને વાય એક્સિસના કમ્પોનન્ટ. હવે એક આકૃતિમાં માર્ક કરો વિદ્યાર્થી મિત્રો, તો એક આ પોઈન્ટ છે એ જી નીચે તરફ હશે. જી એક્ઝેક્ટ કોઈ પણ બિંદુએ અધો દિશામાં જશે, કોઈ પણ બિંદુએ, એનામાં કોઈ પણ ડિગ્રીનો ચેન્જ થશે નહીં. એટલે જી હંમેશા આપણે વિદ્યાર્થી મિત્રો કઈ દિશામાં લેવાનું છે? અધો દિશામાં. ચાલો, તો એક્સ એક્સિસ પરના ઘટકની વાત કરીએ તો યુ એક્સ, યુ એટલે પ્રારંભિક વેગ છે, યુ એક્સ ઇક્વલ ટુ શું લખવાનું છે? યુ કોસ થીટા. યુ એક્સ એટલે આ વી એક્સ છે એને આપણે મેં પ્રારંભિક વેગ કીધો છે, તો વી એક્સ બરાબર શું લખવાનું છે? યુ એક્સ કોસ થીટા. ચાલો સમજાય. એ જ રીતે વાય એક્સ મેં એક્સિસ માટે શું લેવાનું છે? યુ વાય, યુ સાઇન થીટા. ચલો આવી જઈએ વિદ્યાર્થી મિત્રો. પછી છેલ્લા લેક્ચરમાં ચર્ચા કરી, એક્સ એક્સિસનો પ્રવેગ કેવો હોય છે? ઝીરો. એક્સ એક્સિસનો પ્રવેગ જે છે કેવો હોય છે? ઝીરો. ખાસ યાદ રાખજો, લાસ્ટ ટાઈમ જ ચર્ચા કરી હતી એટલે જ એ બધા ફંડામેન્ટલ લેક્ચર આપણે બે લેક્ચર એટલા માટે જ લીધા છે કે જેથી કરીને પ્રક્ષિપ્ત ગતિના સોલ્યુશન સમીકરણ, પ્રક્ષિપ્ત ગતિના સમીકરણ આપણે મેળવવાના છે તો એમાં તમને કોઈ પણ પ્રોબ્લેમ થાય નહીં. તો એક્સ બરાબર ઝીરો, આમાં તમને વિદ્યાર્થી મિત્રો શું લખાયું હતું? એ વાય, એ વાય પરનો પ્રવેગ, વાય એક્સિસ પરનો પ્રવેગ જે છે એ શું થશે? જી. તો એ વાય બરાબર શું થશે? માઇનસ જી. તો તમને એકદમ ઇઝી સરળ બને એ માટે જ આ વસ્તુની ઉપયોગીતા આપણે લઈ છે એક્સ અને વાય તફાવતના સ્વરૂપે. ચલો તો એમાં આગળ વધીએ. હવે આ જ્યારે પદાર્થ હવામાં ફેંકો છે, પ્રક્ષિપ્ત પદાર્થ, એ જ્યારે ગ્રાઉન્ડ સાથે હિટ થાય ત્યારે એનું એક્સ અક્ષમાં જ સ્થાનાંતર હોય છે, એટલે વાયામ એનો કેવો થઈ જશે? ઝીરો. વાયામ કેવો થઈ જશે? ઝીરો. આ વાયામ ઝીરો ક્યારે થશે? કે જ્યારે પદાર્થ, જ્યારે પદાર્થ એક્સ અક્ષ, એક્સ અક્ષ પર અથડાય, અથડાય અથવા તો પાછો ફરે, પાછો ફરે ત્યારે વાયામ જે છે એ શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? ઝીરો. ત્યારે એક્સ અક્ષ અથવા તો એક્સ અક્ષ પરનું કોઈ બિંદુ એનો વાયામ કેવો લે છે આપણે? ઝીરો. આ દસમાની મેથડ છે. એટલે એના માટેનું સમીકરણ આપણે જોયું છે અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી, વાય બરાબર યુટી માઇનસ હાફ જીટી સ્ક્વેર. આવું એક સમીકરણ જોયું છે વિદ્યાર્થી મિત્રો, વાય બરાબર યુટી માઇનસ હાફ જીટી સ્ક્વેર. આ અચળ પ્રવેગી ગતિનું સમીકરણ છે. એક્સ બરાબર યુ નો ટી પ્લસ હાફ જીટી સ્ક્વેર, હાફ એટી સ્ક્વેર, પ્લસની જગ્યાએ મેં શું લીધું છે? માઇનસ, અને એની જગ્યાએ શું લીધું છે મેં? માઇનસ જી.
चलो समझाए विद्यार्थी मित्रों। पछी y बराबर u बराबर शू लेवानू छे, u y बराबर शू लेवानू छे, u sin थीटा इंटू t माइनस हाफ जी टी स्क्वेर, लखी शकाय आवुं। अने वायम जे छे ई एक्स अक्ष परनो बिंदु, एटले वायम केवो थई जशे विद्यार्थी मित्रों, जीरो। तो शू लखी शकाय, u sin थीटा इंटू t माइनस हाफ जी टी स्क्वेर हशे आवी रीते विद्यार्थी मित्रों। चलो तो आ टू अहीं मल्टीप्लाय थाय एटले शुं आवशे, टू यू साइन थीटा टी माइनस जी टी स्क्वेर थशे ने, सादु रूप आपो तो आ इरेज करी दो, एटले ज्यां समझ जाय मारे मेन फॉर्म्युला जे लखवानी छे। चलो અહીંયા વાય એમ શું થઈ ગયો, ઝીરો। હવે ટુ સામે મલ્ટીપ્લાય થાય એટલે શું થશે, ટુ યુ સાઇન થીટા ઇન્ટુ ટી માઇનસ જી ટી સ્ક્વેર, માઇનસ જી ટી સ્ક્વેર, અને જી ટી સ્ક્વેરને હું ઓલી બાજુ લઈ જાઉં એટલે પ્લસ જી ટી સ્ક્વેર, એટલે આમ થશે ને, એટલે આ ટી સ્ક્વેર કેપિટલ ટી કરી નાખું છું, આ બે સ્મોલ ટીની જગ્યાએ કેપિટલ ટી, કેપિટલ ટી ટુ યુ સાઇન થીટા, टू यू साइन थीटा इंटू कैपिटल टी। तो टी स्क्वेर ने टी टी कैंसल थी जाए, टी स्क्वेर अने टी टी कैंसल थी जाए, ચલો તો આમ થશે ટી સ્ક્વેર કેપિટલ, આ સ્મોલ ટી છે એને હું કેપિટલ ટી સ્ક્વેર લખું છું, આ ટી સ્ક્વેર આવશે, આ ટુ સામેની બાજુ જશે એટલે આમ આવશે ટુ યુ સાઇન થીટા, ટુ યુ સાઇન થીટા ઇન્ટુ કેપિટલ ટી, સ્મોલ ટીની જગ્યાએ કેપિટલ ટી લખું છું, અને જી હું નીચે લઈ ગયો છું, અહીંથી જી ટી સ્ક્વેરની જગ્યાએથી જી નીચે લઈ ગયો છું, તો એક એક ટી ટી કેન્સલ થઈ જશે। તો હવે ફોર્મ્યુલા શું બનશે વિદ્યાર્થી મિત્રો, મને એમાં લખવું, તો આ ટી સ્ક્વેર જે છે એ નીકળી ગયા, અહીંયાથી એક ટી નીકળી ગયો, ચલો આટલું બચે, તો આટલું મળે ટી ઇક્વલ ટુ ટુ યુ સાઇન થીટા બાય જી, ટી ઇક્વલ ટુ શું મળશે વિદ્યાર્થી મિત્રો, ટુ યુ સાઇન થીટા અપોન જી। આ પહેલું ફોર્મ્યુલા આપણું ફાઇન થઈ ગયું, એક ફોર્મ્યુલા આપણું જે છે એ ફાઇન થઈ ગયું, ઉડ્ડયન ટાઈમ મળી ગયો છે, આ રહ્યો ઉડ્ડયન સમય કેટલો હશે, તો કે ટુ યુ સાઇન થીટા બાય જી, ટુ યુ સાઇન થીટા બાય જી। ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો, તો ઉડ્ડયન ટાઈમ જે છે આપણને મળી ગયો છે ટુ યુ સાઇન થીટા અપોન જી। ચલો વિદ્યાર્થી મિત્રો, આનું સોલ્યુશન કેમ આપ્યું સમજાણું તમને, પ્રક્ષેપ ગતિનું આ પહેલું સમીકરણનું સોલ્યુશન કેમ સમજાણું આવ્યું સમજાણું ને, વાય એક્સના કમ્પોનન્ટ ઉપરથી જ લીધું છે, આ પ્રવેગ લીધો છે, તો વાય એક્સ ઉપરનો યામ જે છે ક્યારે ઝીરો થાય, તો ક્યાંય લખેલું છે કે જ્યારે પદાર્થ એક્સ અક્ષ પર અથડાય થતો આવે ત્યારે, તો વાય યામ શું લઈ લેવાનો, ઝીરો, યુ બરાબર શું લઈ લેવાનું, વાય એક્સનો ઘટક લઈ લેવાનો છે, ટાઈમ પીરિયડ એઝ ઇટ ઇઝ રાખવાનો છે, આ બધું એઝ ઇટ ઇઝ રાખવાનું છે, તો આ રીતે આપણે એનું આખું સોલ્યુશન લીધેલું છે। ચલો આટલું હું ઇરેઝ કરી નાખું એટલે તમને લખવામાં પ્રોબ્લેમ ન થાય, ક્લિયર લખી શકો તમે, આ ખાસ ફેર બુકમાં જે છે એ કમ્પ્લીટ કરવાનું છે લખીને વિદ્યાર્થી મિત્રો।
હવે આપણે એક શખ્સમાં આગળ વધીએ, બીજા બે ફોર્મ્યુલાની સોલ્યુશન તરફ. હવે જ્યારે પદાર્થ એક્સ અક્ષ પર અથડાય, એક્સ અક્ષ પર અથડાય ત્યારે તો એને કરેલું સ્થાનાંતર, તો એક્સ બરાબર શું થાય? વેગ અને એને ગુણ્યા એનો સમય. ચાલો આવે ને, વેગ અને એને ગુણ્યા સમય. સાવ સિમ્પલ, અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી જ લેવાનું છે. તો એક્સ બરાબર વેગ ગુણ્યા સમય, પણ એક્સ અક્ષ પરનો વેગ શું છે? યુ એક્સ, અને એના પરનો ટાઈમ શું છે? કેપિટલ ટી. ચલો રેડી છે વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો આ જે ટીની ફોર્મ્યુલા છે એ અહીંયા કિંમત મૂકી દો. તો એક્સ બરાબર ઉડીયન ટાઈમ, તો યુ એક્સ બરાબર કેપિટલ ટીની કિંમત જે છે એ મૂકી દઉં. તો શું છે? યુ એક્સ ઇન્ટુ સોરી યુ એક્સ જગ્યાએ લખવાનું છે આપણે યુ કોસ થીટા. યુ એક્સની જગ્યાએ શું લખવાનું છે? યુ કોસ થીટા. યુ એક્સની જગ્યાએ શું લખવાનું છે? ખાલી યુ કોસ થીટા લખવાનું છે. યુ કોસ થીટા ઇન્ટુ ટીની જગ્યાએ લખવાનું છે ટુ યુ સાઇન થીટા, ટુ યુ સાઇન થીટા બાય જી. આ રીતે લખવાનું છે, એક્સ ઇક્વલ ટુ યુ કોસ થીટા ઇન્ટુ ટુ યુ સાઇન થીટા અપોન જી. આ યુ એક્સની જગ્યાએ યુ કોસ થીટા આવેલો છે વિદ્યાર્થી મિત્રો, ખાસ સમજાય તમને. તો આ એક્સ અથવા તો આર અવધિ જે છે એ તમને મળી ગઈ. અહીંયા એક્સ ઇક્વલ ટુ અવધિ અથવા તો આર પણ તમે લખી શકો, એક્સ અથવા તો આર લખી શકો અવધિની જગ્યાએ. તો યુ કોસ થીટા ઇન્ટુ ટુ યુ સાઇન થીટા બાય જી, આ તમે લખી શકો છો. તો આમ લખી શકો છો વિદ્યાર્થી મિત્રો, ટુ યુ સ્ક્વેર સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા બાય જી, ટુ યુ સ્ક્વેર સાઇન થીટા અપોન સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા બાય જી. આ ફોર્મ્યુલા તમે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. અને એક મેથ્સનો નિત્યસમ છે એ પણ તમે લખી શકો છો કે કોસ થીટા ટુ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા, ટુ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા ઇક્વલ ટુ તમે લખી શકો છો ટુ સાઇન થીટા, સાઇન ટુ થીટા લખી શકો છો. જો અહીંયા લખી દઉં છું ફોર્મ્યુલા જગ્યા, ઓકે અહીંયા લખી છે આપણે ફોર્મ્યુલા, ટુ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા, ટુ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. તો એના બરાબર તમે શું લખી શકો છો? સાઇન ટુ થીટા. એના બરાબર શું લખી શકાય? સાઇન ટુ થીટા. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન અહીંયા. સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા ઇક્વલ ટુ ટુ સોરી સાઇન ટુ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા ઇક્વલ ટુ સાઇન ટુ થીટા લખી શકાય. ચલો આ જે બધું નકામું છે એ સાઈડમાંથી તમને કાઢી દઉં. ચલો ચલો તો અહીંયા જો ટુ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા, ટુ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા છે, તો ત્યાં શું લખી શકશો વિદ્યાર્થી મિત્રો? સાઇન ટુ થીટા લખી શકાય. ચલો તો એ લખી આપણે આને થોડું ઉપર શિફ્ટ કરી દઈએ એટલે જગ્યાએ. એક્સ ઇક્વલ ટુ યુ સ્ક્વેર ટુ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા બાય જી, યુ સ્ક્વેર સાઇન ટુ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા બાય જી. તો એક્સ ઇક્વલ ટુ ટુ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા ઇક્વલ ટુ લખી શકાય યુ સ્ક્વેર સાઇન ટુ થીટા બાય જી.
चलो विद्यार्थी मित्रों आ खास फॉर्म्यूला याद रखनी है अवधि नी। आ बे मेन फॉर्म्यूला तमारे फाइंड थी गई है, अवधि माटेनी फॉर्म्यूला फाइंड थी गई है अने उड्डयन समय फ्लाइंग टाइम फ्लाइट टाइम नी फॉर्म्यूला पण मळी गई है। आराम थी आटलू जोई लो, आनो स्क्रीनशॉट लेवो होय तो स्क्रीनशॉट पण लई शको छो तमे। आ बधुं तमारे बैठे बैठू लखवानुं छे, खास आ बधी वस्तु बैठे बैठी लखो तो भी चालशे। चलो हवे एक ज बाकी छे महत्तम ऊंचाई माटेनो, ए आपणे बीजी स्लाइड में ज लखवू पड़शे। आमां तो आटलू इनफ थई गयुं छे, एक्स एक्सिस अने वाई एक्सिस नुं। त्रीजुं जे फॉर्म्यूला छे आपणे बीजी स्लाइड में ज लखवू पड़शे। महत्तम ऊंचाई એટલે વિદ્યાર્થી મિત્રો હાઈટ જે છે એ કઈ ડાયરેક્શનમાં આવશે, હાઈટ જે છે આકૃતિમાં જુઓ, હવે આકૃતિની આમાં જોઈએ પછી ચર્ચા કરીએ, પછી બીજી સ્લાઇડમાં આપણે ખાલી એચનું ફોર્મ્યુલા ફાઇન્ડ કરવાનું છે, તો આમાં હાઈટ જે છે એ કઈ ડાયરેક્શનમાં આવશે, તો કે હાઈટ જે છે એ વર્ટિકલી વાય એક્સિસમાં આવશે। જો આ જે પોર્શન છે વાય એક્સિસ માટેની આકૃતિ થોડીક જે છે ઇરેઝ કરી દઉં, તમને મેઇન મેઇન છે એ પોઈન્ટ લખાય, મેઇન મેઇન છે એ જવા દઈએ। ચલો હવે આની કઈ રિક્વાયરમેન્ટ નથી, ચલો તમારે વિદ્યાર્થી મિત્રો હાઇટ ફાઇન્ડ કરવાની છે, આ વેટ થઈ આ હાઇટ ફાઇન્ડ કરવાની છે એચ। ચલો તો આ હાઇટ માટે જે છે શું લેશું, હવે એ વાય એક્સિસ ઉપર આવેલી છે, વાય એક્સિસ ઉપર આવેલી છે હાઈટ, તો એનું જે ડેરિવેશન છે એ આપણે શેમાં લખવું પડશે, વાય એક્સિસમાં જ લખવું પડશે। તો હવે આપણે બીજી પીપીટીનો યુઝ કરીએ, ચલો બીજી પીપીટી માટે વાય એક્સિસ માટે મહત્તમ હાઈટ માટે અહીંયા છેલ્લું ફોર્મ્યુલા મહત્તમ ઊંચાઈ માટે, છેલ્લું સૂત્ર મહત્તમ ઊંચાઈ માટે માટે, એટલે એને આપણે મહત્તમ ઊંચાઈને આપણે શું લખી શકીએ, કેપિટલ એચ મેક્સિમમ હાઈટ, મેક્સિમમ હાઈટ, ચલો એચ, તો એને આપણે કઈ રીતે લખશું મેક્સિમમ હાઈટ, તો એ પોઈન્ટથી આપણે જોઈએ આગળ, તો મહત્તમ ઊંચાઈ માટે વાય અક્ષ જે છે એ ખાસ સંદર્ભમાં લખવાની છે, વાય અક્ષને અનુલક્ષીને, વાય અક્ષ ખાસ જે છે એને અનુલક્ષીને લખવાનું છે। ચલો તો યુ વાય ઇક્વલ ટુ શું લખ્યું છે આપણે, યુ સાઇન થીટા, યુ વાય ઇક્વલ ટુ શું લખ્યું છે, યુ સાઇન થીટા, અને વાય એક્સિસ પરનો પ્રવેગ એટલે એ વાય ઇક્વલ ટુ શું લખ્યું છે, માઇનસ જી જે કેપ અથવા તો માઇનસ જી। ચલો સમજાય, જો જે કેપ ન લખો તો ચાલે, વાય એક્સિસ તમે લખી લે છે અહીંયા, તો એને જે કેપના સંદર્ભમાં ન લખો તો ચાલે। હવે તો અહીંયા લખવાનો કેસ કે મહત્તમ ઊંચાઈ માટે, મહત્તમ ઊંચાઈ માટે પ્રક્ષિપ્ત પદાર્થની ઊંચાઈ, મહત્તમ ઊંચાઈ માટે પ્રક્ષિપ્ત પદાર્થની વેગ વેલોસિટી, પ્રક્ષિપ્ત પદાર્થનો વેગ
प्रक्षेप पदार्थनी गति गति अथवा तो प्रक्षेप पदार्थनो वेग शू थशे महत्तम माटे तो ये वी वाई बराबर शू थई जशे जीरो एनो वेगनो घटक शू थई जशे जीरो कारण के त्यां पदार्थ केवो रही जाय छे स्थिर रही जाय छे क्षणिक माटे क्षणिक माटे आकृति जो तो तमने आइडिया आवे के पदार्थ अहीं वेग सतत वधतो जाय छे वधे छे पछी घटतो जाय छे ने आ पॉइंट माटे वी वाई घटक केवो थई जशे जीरो समझाय विद्यार्थी मित्रो त्यां एक गुरुत्वाकर्षी बलना कारणे हवे पदार्थ आगळनी तरफ गति करी शकतो नथी अने आगळनी तरफ गति करी शकतो नथी एटले पदार्थनो वेग जे छे ए घटे छे અને પદાર્થનો વેગ ઘટીને જે છે એ નીચે અર્થ તરફ આવે છે પૃથ્વી તરફ આવે છે અને એ પૃથ્વી તરફ અચળ પ્રવેગથી એટલે એ બરાબર જી જેટલા પ્રવેગથી ગતિ કરીને નીચે તરફ આવે છે અને એ છેલ્લે હિટ્સ ટુ ગ્રાઉન્ડ એટલે કે એ એક્સ અક્ષ પર સમસ્થિતિજ અક્ષ પર અથડાય છે તો આ બધી દરમિયાન પદાર્થની મહત્તમ ઊંચાઈ માટેનું એક ખાસ ધ્યાન રાખવાનું છે કે મહત્તમ ઊંચાઈ હોય ત્યારે પદાર્થનું જે છે એ પદાર્થનો વેગ જે છે એ શું થઈ જશે શૂન્ય થઈ જશે એટલે વી વાયનો ઘટક શું લેવાનો છે શૂન્ય તો આ એક કેસ ખાસ યાદ રાખવાનો છે ચલો હવે પાછા અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરીને સોલ્યુશનને આગળ ડિરાઈવ કરીને એચની કિંમત મેળવવાની છે મહત્તમ હાઈટ માટેની તો આપણે અચળ પ્રવેગી ગતિ અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી વી વાય શું થઈ જશે ઝીરો અને ત્યાંથી આગળ જોઈએ આપણે આપણે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર ઇક્વલ ટુ ટુ એ એક્સ આ સમીકરણનો ઉપયોગ કરવાનો છે અને આ સમીકરણના ઉપયોગ કરીને આપણે એચ ફાઇન્ડ કરવાનું છે તો આ એક્સની જગ્યાએ મારે શું લખવું પડશે એચ હાઈટ ચલો રેડી છે અને વી વાય નો સ્ક્વેર ઇક્વલ ટુ યુ વાય સ્ક્વેર પ્રારંભિક વાય અક્ષ માટેનો ઘટક અને માઇનસ સોરી એક જ મિનિટ અને આમ લખી નાખું યુ સ્ક્વેર ઇક્વલ ટુ આ માઇનસ ઓલી બાજુ લઈ જાઓ યુ વાય સ્ક્વેર એટલે ઓલી બાજુ લઈ જાઓ એટલે પ્લસ થઈ જશે પ્લસ ટુ એ એચ એસની જગ્યાએ શું લખી દીધું છે એચ અને એ વાયની જગ્યાએ શું લખવાનું છે માઇનસ જી એટલે એની જગ્યાએ શું આવશે માઇનસ જી તો એ પણ સુધારો કરી નાખું એ સ્ક્વેર એટલે યુ વી સ્ક્વેર ઇક્વલ ટુ યુ વાય સ્ક્વેર માઇનસ ટુ જી હા અહીંયા સુધારો કરીને લખી નાખું માઇનસ માઇનસ ટુ જી એચ આ રીતે અને આ ઘટક તો ઝીરો થઈ ગયો છે વી વાય મહત્તમ ઊંચાઈ માટે ઝીરો ઇક્વલ ટુ પ્રારંભિક વેગ તો છે જ કેટલો છે તો કે યુ કોસ થીટા યુ સોરી યુ સાઇન થીટા વર્ટિકલ છે એટલે યુ સાઇન થીટા યુ સાઇન થીટા વાય એક્સ પરનો ઘટક છે એટલે યુ વાય બરાબર યુ સાઇન થીટા અહીંયા લખેલું છે યુ વાયની કિંમત યુ સાઇન થીટા માઇનસ ટુ જી એચ આવું લખી શકાય તો ઝીરો ઇક્વલ ટુ યુ સાઇન થીટા ઇક્વલ ટુ માઇનસ ટુ જી એચ ચલો ત્યારબાદ હવે ટુ જી એચ જે છે એને હું બરાબરની ઓલી બાજુ લઈ જાઉં એટલે પ્લસ થશે ટુ જી એચ
इक्वल टू शू थे यू साइन थीटा, यू साइन थीटा अने एच ने करता करिए आपणे, सॉरी आ यू स्क्वेर छे एटले यू स्क्वेर साइन स्क्वेर थीटा आवशे, सॉरी यू स्क्वेर साइन स्क्वेर थीटा आवशे। हवे एच फाइन करवानो छे तो एच ने सब्जेक्ट करी तो एच इक्वल टू शू आवशे यू स्क्वेर साइन स्क्वेर थीटा अपॉन टू जी। आ फॉर्म्यूला आपणी फाइन थई गई छे, यू स्क्वेर साइन थीटा साइन स्क्वेर थीटा अपॉन टू जी, आ आपणी मेन फॉर्म्यूला अने लास्ट फॉर्म्यूला। उडियन समय मळी गयो छे, अवधि मळी गई छे अने छेल्ली महत्तम ऊंचाई, तो आ त्रणેય वस्तु आपणे फाइंड थई गई छे। एच इक्वल टू यू स्क्वेर साइन स्क्वेर थीटा अपॉन टू जी। ચાલો આરામથી જે છે આ ત્રણેય ફોર્મ્યુલા હમણાં એક પીપીટીમાં લખી દઉં, ત્રણેય ફોર્મ્યુલા ખાસ યાદ રાખવાના છે અને એનું ડેરિવેશન પણ યાદ રાખવાનું છે, એનું સોલ્યુશન જે કરેલું છે આપણે એ પણ યાદ રાખવાનું છે ખાસ। તો મહત્તમ ઊંચાઈ માટેનો જે પોઈન્ટ છે એચ, એના ફોર્મ્યુલાનું જે છે યુ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપોન ટુ જી, તો જ્યારે તમને હાઇટ ફાઇન્ડ કરવાની કે ત્યારે આ ફોર્મ્યુલા લખવાનું છે, પછી જ્યારે તમને અવધિ પૂછે તો યુ સ્ક્વેર સાઇન સ્ક્વેર ટુ થીટા અપોન યુ સ્ક્વેર સાઇન ટુ થીટા અપોન જી લખવાનું છે, ટી પૂછે ત્યારે ઉડિયન ટાઈમ પૂછે ત્યારે ટુ યુ સાઇન થીટા અપોન જી મેળવવાનું છે। તો આમ વિદ્યાર્થી મિત્રો આ બધા ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને તમે આરામથી જે છે એ પ્રક્ષિપ ગતિના પ્રોબ્લેમ છે એ સોલ્વ કરી શકો છો। ચાલો તો ત્રણેય સૂત્ર પ્રક્ષિપ ગતિના સમીકરણ અને એકાદો એનો કેસ પણ લઈએ, પ્રક્ષિપ ગતિના સમીકરણ સોલ્યુશન અને એકાદો એનો કેસ પણ લઈએ કે ભાઈ થીટા મહત્તમ સમસીજી અંતર ક્યારે કપાય, મહત્તમ હાઈટ ક્યારે મળે, એક બે કેસ છે એ પણ જોઈએ। ચલો પહેલું સમય પહેલું ટાઈમ માટેનું ફાઇન્ડ કરેલું છે આપણે, મહત્તમ ટાઈમ એટલે ફ્લાઇટ ટાઈમ ટોટલ ઉડ્ડયન સમય એટલે ટુ યુ સાઇન થીટા અપોન જી, આ પહેલું ફોર્મ્યુલા છે સમય માટેનું। પછી બીજું સમીકરણ એ છે હાઇટ અવધિ માટેનું, અવધિ મહત્તમ અવધિ આર, તો આર બરાબર લખી શકાય યુ સ્ક્વેર સાઇન ટુ થીટા અપોન જી, આ અવધિ માટેનું છે યુ સ્ક્વેર સાઇન ટુ થીટા અપોન જી। અને ત્રીજું ફોર્મ્યુલા છે એ લખવા માટે, ત્રીજું સમીકરણ છે એ લખવા માટે એ છે મહત્તમ હાઇટ એટલે એચ
तो महत्तम हाइट कितनी मिल से तो के h इक्वल टू u स्क्वेर साइन स्क्वेर थीटा अपॉन 2g महत्तम हाइट नू छे h इक्वल टू u स्क्वेर साइन स्क्वेर थीटा अपॉन 2g तो आ महत्तम हाइट तमने मळे छे। हवे आपणे एक केस जोवानो छे के जो थीटा 45 डिग्री नो होय जो थीटा 45 डिग्री नो प्रक्षिप कोण छे 45 डिग्री होय त्यारे अवधि मां ई મૂકીએ તો અવધિ કેટલી મળે તો કે r इक्वल टू u स्क्वेर sin 45 गुणिया 2 એટલે 90 डिग्री ના છેદ માં g તો r इक्वल टू શું મળશે u स्क्वेर sin 90 એટલે શું થશે 1 થશે sin थीटा sin 90 એટલા માટે થશે 1 એટલે આ થઈ u 1 तो वैद्यु शू यू स्क्वेर अपॉन जी। चलो समझे विद्यार्थी मित्रों शू मैं यू स्क्वेर अपॉन जी तो महत्तम अवधि मूल्य प्रारंभिक वेग और थीटा पर आधार रखे छे। जो थीटा 45 हो त्यारे अवधि केवी मळे त्यारे अवधि केवी मळे तो के महत्तम मळशे। आ खास याद रखो एमसीक्यू माटे एमसीक्यू माटे जो थीटा 45 डिग्री होय तो अवधि केवी मळशे महत्तम मळशे। तो आम विद्यार्थी मित्रों आपणे प्रक्षिप गति माटे आ बधा सोल्यूशन समीकरणो मेळवी लीधा छे। હવેના લેક્ચરમાં આપણે આના ઉદાહરણ જોશું સ્વાધ્યાયના દાખલા ઉદાહરણ તરફ આગળ વધશું। તો આજના લેક્ચરમાં આટલું રાખીએ આપણે પ્રક્ષિપ ગતિ માટે। આ બધી વસ્તુ ડેરિવેશન છે એ તમે ખાસ લખી નાખજો। અહીંથી તમારે સ્ટાર્ટ કરવાનું છે પ્રક્ષિપ ગતિનું સમીકરણ પછી એની આકૃતિ પછી અવધિ મહત્તમ ઊંચાઈ ઉડ્ડયન સમય પછી એક્સ એક્સિસ અને વાય એક્સિસ ઉપર અને ઉપર જે આ ફોર્મ્યુલા લખી એ ખાસ યાદ રાખવાની છે। બાયોલોજીવાળાએ ધીરે ધીરે જેટલા જેટલા ફોર્મ્યુલા આવતા જશે એ યાદ રાખવાની જરૂર નથી, હું તમને કહેતો જઈશ જે જે ઇમ્પોર્ટન્સ હશે એ બધા યાદ ન રાખો તો ચાલે, આપણા ટેક્સ્ટ બુક બેઝ અથવા તો સૂત્રો અથવા તો દાખલા ગણવામાં જરૂરી હોય એ ગણો તો પણ બેનિફિટ છે તમારે। 2 sin θ ઇન્ટુ કોસ થીટા ઇક્વલ ટુ સાઇન 2θ તો આ ફોર્મ્યુલા એક ખાસ યાદ રાખવાની છે। પછી મહત્તમ ઊંચાઈ માટે અલગથી લીધેલું છે, અહીંયા તમને ડેરિવેશન કરીને ઉડ્ડયન ટાઈમ આપી દીધો છે ટોટલ। અને જો તમને વિદ્યાર્થી મિત્રો એટલું એવું પૂછે કે ભાઈ અહીં સુધી પહોંચવા માટે કેટલો સમય, આકૃતિમાં જો હું દર્શાવું છું આટલો વચ્ચેનો પોઈન્ટ એટલે અડધો ટાઈમ થાય ને ફ્લાઇટ ટાઈમ, અડધો ફ્લાઇટ ટાઈમ તો એને ડિવાઈડ પાછા તમારે શું કરવાનો, અને આ સૂત્રમાં ડિવાઈડ શું કરવાના 2 તો આ 2 કેન્સલ થઈ ગયા તો ફ્લાઇટ ટાઈમ અડધા માટેનો શું આવે u sin થીટા અપોન જી, ખાલી આટલો જ આવશે u sin થીટા અપોન જી। ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો, જો તમને સમય પૂછે ઉડ્ડયન ટાઈમ કે જ્યારે વેગ 0 હોય એવું પૂછી લે છે ઘણી વાર એમસીક્યુમાં કે વેગ 0 હોય વર્ટિકલ વેલોસિટી vy 0 હોય vy ઇક્વલ ટુ 0 હોય તો vy 0 ક્યારે મળે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે મહત્તમ હાઈટ
પ્રાપ્ત કરી હોય તો ત્યારે સમય કેટલો લાગશે મહત્તમ ઊંચાઈ મેળવવા માટે? તો તમારે ત્યારે આ લખવાનું યુ સાઇન થીટા અપોન જી. ચલો આ રીતે તમે આરામથી સમય મેળવી શકો છો. પછી અવધિ પૂછે મહત્તમ અવધિ, તો એ હમણાં જોયું આપણે કેસ કે થીટા 50 હોવો જોઈએ, સોરી 45 ડિગ્રી હોવો જોઈએ, તો એ 90 ડિગ્રી થશે. એટલે આ 90 સાઇન 2 થીટા એટલે 90 ડિગ્રી, એટલે એના માટેની જે છે એ કન્ડિશન મેં તમને લખાવેલી છે કે જો થીટા થીટા 45 ડિગ્રી હોય તો અવધિ કેવી મળશે? મહત્તમ. એટલે કોઈ બોલ છે એ એક્સ અક્ષ પર સૌથી વધારે વધારે અંતર કાપશે, એક્સ અક્ષ પર સૌથી વધારે વધારે અંતર કાપશે. ચલો તો ઘણી બધી ડિસ્કશન કરી લીધી છે પ્રક્ષિપ ગતિ માટે. તો નેક્સ્ટ લેક્ચરથી આપણે આના હવે એક જ થિયરી બાકી છે, એક કે બે થિયરી બાકી છે એની ચર્ચા કરીને પછી આપણે ડાયરેક્ટ સીધા આપણે આગળ વધશું સ્વાધ્યાય અને ઉદાહરણના દાખલા તરફ.